गटर नु पानी बे समान जानवा जे वाणी वेची ने पोतानु वक्तव्य आपे ने एनी कीमत गटर ना पानी जेटली भागवते करी छे विशेष नथी करी। आ वस्तु वेचवानी नथी, आ वस्तु वाचवानी छे, आ वस्तु मेळववानी छे। भागवत पहिरा पछी कोई भेट आपे, कोई वस्तु आपे तो महत्वता छे दान नी। दान लेनार अने दान देनार बे ब्राह्मण छे, दान लई शके पण पोताना वाणीनी कीमते ब्राह्मण नक्की न करी शके, अने जे करे तेने गटरना पाणी समान जाणे। અને કલયુગનું છેલ્લું પ્રમાણ, છેલ્લો વિષય, છેલ્લી વસ્તુ કે કલયુગમાંથી બાકાત એ વ્યાસપીઠ રહેશે, અને વ્યાસપીઠ ઉપર જ્યારે કલયુગ આવે ત્યારે સમજી લેજે અર્જુન કે કલી કાલે તારા દેશમાં નહીં, કરિકારે તારા ઘરમાં નહીં પણ તારા હૃદયમાં પ્રવેશ કરી ચૂક્યો। અને મનુષ્યના હૃદયના અંદર જ્યારે કલયુગ પ્રવેશ કરે ત્યારે સમજી લેજે માણસ જીવવા લાયક નહીં હોય, માણસ જાણવા લાયક નહીં હોય। શ્રદ્ધાનો તમામ વિષય અને અંધશ્રદ્ધાના અંધકારને દૂર કરતું કોઈ તત્વ હોય તો એ ભાગવત છે। ભાગવત જે કોઈ પુસ્તક નથી, ભાગવત જે કોઈ પોથી નથી। મનુષ્યની શ્રદ્ધાને વિશ્વાસમાં લઈ અને વિશ્વાસનું દાન કરતું ઉત્તમમાં ઉત્તમ કોઈ તત્વ હોય તો એ ભાગવતજી છે। વેદવ્યાસજીના 12,000 વર્ષથી તપશ્ચર્યાનું કોઈ ફલ હોય તો એ ભાગવતજી છે। માના ઉદરમાં રહી 16 વર્ષ સુધી કરેલી ભક્તિનું કોઈ દાન હોય તો એ ભાગવત છે। ધર્મ અર્થ કર્મ ને મોક્ષને સમજાવી કૃષ્ણે દીધેલું અર્જુનને ગીતાનું જ્ઞાન એ ભાગવત છે। કલિકાલના અંદર ધર્મને સાચવવા માટે પોતાના તમામ જીવોનું દાન કરી, પોતાના તમામ ધર્મને પોતાના કાર્યનું દાન કરી રામે આપેલો જાનકીજીને પરિચય એ ભાગવત છે। તમામ પુરુષાર્થની કથા લઈ ભાઈને ભાઈ માન આપતો અને ભાઈ ગાદીએ ન બેસે તો ભાઈની ચરણ ચાખડીને પોતાનું સ્વરૂપ માનતો ભરતનો પ્રેમ એટલે ભાગવત છે। નંદ અને યશોદાજીના ઘરનો પરિચય કરાવતું કૃષ્ણનું આંગણું એટલે ભાગવત છે। પ્રેમાત્મિકા ભક્તિનું દાન લઈ ઝાડે ઝાડને સ્પર્શ કરી અને પાને પાનને કૃષ્ણ પોતાનો પ્રેમ સમજાવે અને એ જ પાનને સ્પર્શ કરતા ગૌચારણ લીલાના અંદર, રાગ સારંગના અંદર કૃષ્ણ પોતાનું દાન કરતો, પોતાના સ્વરૂપનું બલિદાન કરતો તત્વ એ ભાગવત છે। પરીક્ષિત રાજાના 7 દિવસના મૃત્યુના અંધકારના અંદર એ મૃત્યુના અંધકારમાંથી બહાર લાવી અને સુખદેવજી પોતાની વાણીનો પરિચય કરાવનારું વક્તવ્ય ભાગવત છે। ગમે તેવો કર્મ કરનારો હોય, ગમે તેવું જીવન જીવનારો હોય, એક પારાથી 4 પંખીને મારીને લાવે અને ભાગવતનો શ્લોક સાંભળતા પંખીઓ ઉડવા લાગે એ પાપનું નિરાકરણ એ ભાગવત છે। ધુંધુકારી જેવો ધુંધુકારી, અતિ પાપી, અતિ ક્રોધી અને 7 દિવસના અંદર 70 શ્લોક બોલી અને ગોકર્ણ મહારાજ જે ધુંધુકારીના માટે ભાગવત કરે અને પ્રેતાત્માથી મુક્તિ મેળવનારું, પ્રેતમાંથી ભક્તિ મેળવનારું તત્વ કોઈ હોય તો એ ભાગવત છે। અને હૃદયપૂર્વકની એક વાત કરું ને વાલા વૈષ્ણવ, તો આ શ્રીમદ ભાગવતની સત્તા નથી, મારા ને તમારાથી જોડાયેલા એક પ્રેમનું સ્વરૂપ એ ભાગવત છે। હજારો વર્ષ જૂની આ કથાને પલોઠી વાળીને 3 કલાક બેસીએ છીએ, 3 કલાક સાંભળીએ છીએ અને છતાંય કંટાળો નથી આવતો, એ મને ને તમે ભગવાને કરેલા પોતાના દાનનું તત્વ એ ભાગવત છે। 3 કલાક સુધી અહીંયા બેઠા હોઈએ ત્યાં સુધી નથી નબળા વિચારો આવતા, નથી ક્રોધ આવતો, એ ભગવાને પોતાનું સ્વરૂપ આપણા સૌના ગોદના અંદર પધરાવ્યું એનો પરિચય એ ભાગવત છે। અને છેલ્લે એટલું જ કહીશ
તે સર્વ ચિંતાઓનો ત્યાગ કરાવી અને ભક્તિનું સર્જન કરતું કોઈ શાસ્ત્ર હોય તો એ ભાગવત છે। સંપૂર્ણ કર્ણની કથાને લઈ અને ધર્મના વિયોગ અને સંયોગને સમજાવી અને ધર્મનું પુનરાવર્તન કરાવતું કોઈ તત્વ હોય તો એ ભાગવત છે। વારંવાર એકની એક કથાનું પુનરાવર્તન થાય અને છતાંય કંટાળો ન આવે, અલગ અલગ વસ્તુઓ જાણવા મળે, જુદી જુદી વસ્તુઓ શીખવા મળે, એ તત્વ એ ભાગવત છે। એ પ્રેમાત્મિકા ભક્તિનું સ્વરૂપ એ ભાગવત છે। કરોડો રૂપિયાનો ખર્ચો કરીએ, લાખો રૂપિયાની ડિગ્રી લેનારા ડોક્ટરો, કરોડો રૂપિયાની હોસ્પિટલમાં લાખો રૂપિયાના સાધનો વાપરનારા ડોક્ટરો, શરીર ખોલે, જીવને બચાવવાનો પ્રયત્ન કરે, પણ હજારો અને કરોડો રૂપિયાનો ડોક્ટર, કરોડો રૂપિયાની હોસ્પિટલમાં લાખો રૂપિયાના સાધનો વાપરનારા, લાખો રૂપિયાની ડિગ્રી લેનારા, જ્યારે પોતાના હાથમાંથી વાત જાય ને ત્યારે બહાર આવીને એક જ શબ્દ કહે કે ભરોસો ભગવાન ઉપર રાખજો। એક જ વસ્તુ બોલે કે હવે ભગવાનના હાથની વાત છે। જ્યારે પોતાની ડિગ્રી ઉપર, પોતાની હોસ્પિટલ ઉપર, પોતાના સાધનો ઉપર એવું લાગવા લાગે કે હવે આ વસ્તુ કામ નહીં આવે, ત્યારે ડોક્ટરનો છેલ્લો શબ્દ હોય છે। ડોક્ટર કહે કે ન કહે, એ પહેલા ભરોસો ભગવાન ઉપર રાખી લેજો। મારા વાલા વૈષ્ણવ એક દીકરા તરીકેને વિનંતી છે, ડોક્ટર એ શબ્દ બોલે એ પહેલા ભરોસો એ ભાગવત બતાવે છે। આ સમય આ વૃતાંતને ભાગવતજી બતાવે છે। ધર્મ કાર્ય ધર્મ ક્ષેત્રે સારામાં સારું કાર્ય થતું હોય અને સારામાં સારું ક્ષેત્ર હોય, હે અર્જુન, ત્યાં સદાયને માટે મારો વાસ હશે। નબળી જગ્યાએ હું રહીશ નહીં, નબળા વ્યક્તિનો હું સંગ કરીશ નહીં, અને નબળી વસ્તુમાં મારો વાસ નહીં હોય અર્જુન, અને જેમાં મારો વાસ હોય એ વસ્તુને કલિકાલના અંદર સારામાં સારી માનજે। એ માણસનું જીવન હોય તોય ભલે અને માણસનું મૃત્યુ હોય તોય ભલે। રુક્ષ્મણીના પત્રના અંદર અર્જુને કીધેલો સંવાદ, રુક્ષ્મણીના પત્રના અંદર જ્યારે કૃષ્ણને મહાભારતના અંદર પત્ર મળે અને અર્જુન પ્રશ્ન કર્યા કોનો પત્ર છે, અને કૃષ્ણ સમજાવે છે, અર્જુન મારી સહિતાનો પ્રશ્ન છે, મારા જ્ઞાનનો પ્રશ્ન છે। અને એ સમય પ્રશ્નનો જવાબ દેતો કૃષ્ણ કેવો લાગે એનું વર્ણન સુખદેવજી કરે। પોરબંદર નામનું ગામ અને સુદામા નામના બ્રાહ્મણ, અહીંયા શબ્દ ગરીબ નથી, બ્રાહ્મણને ગરીબ કેવો એ દોષ છે, પણ અહીંયા શબ્દ નિષ્કિંચન છે। કોઈની સામે હાથ લંબાવનારો નહીં, કોઈની પાસે કઈ માગવા વાળો નહીં, માત્ર આપવાનો વિચાર કરવા વાળો બ્રાહ્મણ। અને શ્રીમદ ભાગવતજીના અંદર સુદામાજીના પત્નીનું નામ સુશીલા લખેલું છે। 71 અધ્યાય પૂરા કરી 10મા સ્કંદના 72મા અધ્યાયની શરૂઆત કરું છું। મેં તમને 7 દિવસ આપ્યા, મારાથી જેટલું અપાયું એટલું મેં તમને આપ્યું, પણ એક દીકરા તરીકેની મારી આ છેલ્લી વિનંતી, એક આ છેલ્લી 30 મિનિટ મને આપજો અને પૂરા ભાવથી આપજો, જેટલા બેઠા છો એ પૂર્ણ શ્રદ્ધાથી આપજો, કારણ કે અહીંયાથી આ ભાગવતનો સાર શરૂ થાય છે, અહીંયાથી અહીંયા ભાગવતજીની સંહિતા શરૂ થાય છે। આ કથા આ દશા સુદામાની નથી, આ કથા ને દશા મારીને તમારી છે। 7 દિવસ મારી વાણીમાં તમને કાંઈક આનંદ આવ્યો હોય તો આ છેલ્લી 30 મિનિટ એ આનંદપૂર્વક મને આપજો, આ છેલ્લી 30 મિનિટ એ મને ભાવપૂર્વક આપજો। સાંજની 3 કલાક તો બાકી છે,
પણ અત્યારે આ સુદામા ચરિત્રની મારી 30 મિનિટ આખા ભાગવતનો સાર છે. સુશીલા સુદામાના પાસે ધીમે ધીમે આવે. સુદામાજીને પ્રશ્ન કરે, સુદામા તારો મિત્ર કૃષ્ણ છે? તો કે હા. તો તારી દશા આવી કેમ? સંતાનોને ખાવા ધન નથી, સંતાનોને ખાવા ધાન્ય નથી. ત્યારે સુદામાએ વિનંતી કરી કે જેનો મિત્ર કૃષ્ણ હોય ને એની દશા આવી ન હોય, એની દશા આવી જ હોય. સુખ આપે તો કૃષ્ણનું નામ ભૂલાય, આ તો ક્ષણે ક્ષણ મારી ભક્તિને યાદ કરાવનારી મારી દશા છે. સુખના સાધન હોય તો કૃષ્ણનું જ્ઞાન ભૂલાઈ જાય, કૃષ્ણનો અર્થ ભૂલાઈ જાય. જે કૃષ્ણના હોય એની દશા આવી જ હોય. સુશીલાએ વિનંતી કરી કે મારા માટે નહીં પણ મારા સંતાનોના ખાતર એક વખત તું દ્વારિકા જા. સુદામાજી પ્રશ્ન કરે છે કે આપણા ઘરમાં શું છે, હું શું લઈને જાઉં? અને કૃષ્ણના દર્શન કરવા ખાલી હાથે નહીં જાઓ. મારા ઘરમાં કૃષ્ણને દાન દેવાય એવું કઈ નથી. અને એ સમય સુશીલા 7 મુઠ્ઠી તાંદુલ ચિથરીએ બાંધી સુદામાના હાથના અંદર આપે. સુદામાજી વિચાર કરી વિનંતી કરે, હે સુશીલા, અખિલ બ્રહ્માંડનો માલિક, દ્વારિકાધીશ, સુધર્મ ઉપર બેસનારો, સોનાની દ્વારિકાનો રાજા, અને એના ચિથરીએ બાંધેલા પવા દેવાય? સુશીલા રડતા રડતા વિનંતી કરે છે, સુદામા, ત્યાં વસ્તુની કિંમત હોય તો આ પવા નહીં સ્વીકારે, પણ ત્યાં ભાવની કિંમત હશે ને તો આ પવા સ્વીકારશે. સુશીલા વિનંતી કરે છે, હે સુદામા, તારા હાથના અંદર પવાની પોટલી નથી આપતી, પણ કૃષ્ણના જ્ઞાનની પરીક્ષા આપું છું. આ પવાની પોટલીના અંદર તારું દાન નથી, આ પવાની પોટલીમાં કૃષ્ણના વિવેકનો પરિચય છે. આ 7 ચિતરીએ બાંધેલી 7 ગાંઠ નથી, આ પોટલીના અંદર કૃષ્ણના પ્રેમની એક ફાળવણી છે. પ્રેમ જળવાશે કે પ્રેમ ફળવાશે, પ્રેમનો અનુભવ થશે કે પ્રેમની અનુભૂતિ થશે, એ તો તને ત્યાં ગયા પછી ખબર પડશે. અને સુશીલા વિનંતી કરે છે, હે સુદામા, તને તાંદુલની પોટલી નથી આપતી, યાદ રાખજે, કૃષ્ણના પ્રેમની કથા આપું છું, અને જેવો કૃષ્ણ હશે ને એવું દાન કૃષ્ણ કરશે. પોટલીને લઈ સુદામાજી ચાલતા જાય, દ્વારિકાના અંદર પ્રવેશ કરે. કોઈ વાણિયાની હાટડીએ જઈને પ્રશ્ન કરે, દ્વારિકાધીશનું ઘર કયું? અને વાણિયો ઉત્તર આપે કે જેના દરવાજાના અંદર સ્વયં મંતક મણી જોડાયેલા છે, જેના દરવાજે ઇન્દ્ર પેરો ભરે છે, જેના દરવાજે રાજાઓને મહારાજાઓ દંડવત કરે છે. સુદામા કૃષ્ણના નામનું એડ્રેસ કોઈને પૂછતા નહીં, સીધે સીધા ચાલ્યા જાઓ, કૃષ્ણનું ઘર ગોતવાની જરૂર નહીં પડે.